अर्कादीश जय जलाराम जय रघुवंश द्वारका टुडे ना सौ व्यूअर्समां हुं રવિવારે હાર્દિક સ્વાગત કરું છું। રઘુવંશી સમાજ એટલે કે એકતાનું પ્રતીક દેતો સમાજ અને હંમેશા મોજમાં રહેતો સમાજ। જી દર્શકો, આજ રોજ દ્વારકા ગૌશાળા ખાતે રઘુવંશી આગેવાનો અને યુવાઓ ભેગાથી આજે ખૂબ જ મોટા પાયે એક પ્રસંગ યોજવા જાયેલો છે સમસ્ત રઘુવંશી સમાજનો। આપણી સાથે હિન્દોરા સાહેબ છે, હિન્દોરા સાહેબ પાસે સાહેબ સમગ્ર સમાજ એકઠા થવા જઈ રહ્યો છે, ખૂબ જ મોટા પાયે આ પ્રસંગની ઉજવણી થશે, શું છે? જય દ્વારકાધીશ સત્યમ વિઘ્ન નમાનંદમ કુંદ પુરાણ બ્રહ્મ સનાતનમ પરમ પુરુષમ વંદે શ્રીમદ દ્વારાવતીશ્વર। દ્વારકાધીશની અસીમ કૃપાથી રઘુવંશી સમાજ દ્વારા રાષ્ટ્રોત્સવ 2024નું આયોજન તારીખ 19ના રોજ શનિવારના કરવામાં આવેલ છે, જે 125 વર્ષ જૂની ગૌશાળા છે તેમાં આ રાષ્ટ્રોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને રઘુવંશી યુવાનો ભાઈઓ બહેનો દ્વારા ઉત્સાહભેર આ પ્રસંગની ઉજવણી માટે તૈયારીઓ થઈ રહી છે અને યુવાનોની અંદર એકદમ થનગનાટ વધી ગયો છે। આ પ્રસંગે આ રાષ્ટ્રોત્સવની અંદર સિંગર તરીકે કિરણબેન મકવાણા, સતીશભાઈ ગોંડલિયા, સૌદીભાઈ શ્રીમાળી દ્વારા આ રાષ્ટ્રોત્સવ છે એનું આયોજનમાં ભાગ લેશે। સાથોસાથ સંજનાબેન ભાયાણી છે એ એન્કર તરીકે આ રાષ્ટ્રોત્સવની અંદર એ એન્કરિંગ કરશે અને યુવાનો અને સર્વે વડીલો નાના મોટા બધાની તમામ લોકો છે રઘુવંશીઓ ભાઈઓ બહેનો એમાં અતિ ઉત્સાહ સાથે આ તારીખ 19ના રોજ આ રાષ્ટ્રોત્સવના આયોજનની અંદર સમસ્ત દેવભૂમિ દ્વારકાના રઘુવંશીઓને પધારવા માટે આપણું ખુલ્લું નિમંત્રણ છે। તો સર્વે આ પ્રસંગે રાષ્ટ્રોત્સવનો લાભ લેવા ફરીને નિમંત્રણ। સર્વે ભવંતુ સુખિનો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત, સૌને જય જલારામ જય દ્વારકાધીશ, ફરી નિમંત્રણ, જરૂરથી પધારો। તારીખ 19 શનિવાર રાત્રે 8:30 વાગ્યે જૂની 125 વર્ષ જૂની ગૌશાળા। દર્શકો, અમારી પાસે પાછળ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટા પાયે ગૌશાળાના ગ્રાઉન્ડમાં જ્યાં રાસોત્સવ થશે એની તૈયારીઓ ચાલી રહી છે। આપણે સૌ રઘુવંશી સમાજના દ્વારકાના યુવાઓ આપણી સાથે છે, ખાસ યુવાઓ સાથે વાત કરતા આપણી સાથે મિત્તલભાઈ ઇઠલાણી છે। મિત્તલભાઈ, 2023માં રાસોત્સવની શરૂઆત થઈ, ત્યાર પછી આ બીજું વર્ષ 2024માં રાસોત્સવનું આયોજન રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવે, શું ખાસ તૈયારીઓ છે? જય જલારામ। 2023ના રાસોત્સવ પછી જે ઉખા મંડળની જનતા અને જે મિત્ર મંડળનો જે સપોર્ટ મળ્યો અને જે પાછી લોકચાના વૈધી કે પાછું આ વર્ષે પણ તમે જે કર્યું હતું એવું જ આયોજન કરો, એટલે અમારા આખી ટીમે એવો વિચાર કર્યો કે ગયા વખતે કર્યું એના પડતા પણ સારું આ વખતે આપણે ઉત્સાહભેર રાસોત્સવ ઉજવીએ અને સમગ્ર ઓખા મંડળની રઘુવંશી સમાજની જનતાને નિમંત્રણ કે આવે અને આ રાસોત્સવનો લાભ લઈએ, તેની સાથે સાથે આપણે ઠંડા પીણા નાસ્તો તેની વ્યવસ્થા પણ રાખેલી છે। તો સૌ 8:30 વાગે મેદાને આવી અને ઉત્સાહભેર આમાં ઉમંગ સાથે ભાગ લઈએ તેવી મારી માંગણી। જય દ્વારકાધીશ।